कार्तिक मासमां शुक्ल पक्षनी छठ तिथिए देशभरमां छठ पूजानो तहेवार उजवामां आवे छे, जे आ वखते 20 नवेम्बर एटले के आजे उजवाशे। छठ पूजननुं चार दिवसीय व्रत संतानी खुशी अने सारा जीवननी शुभेच्छा आपवा माटे करवामां आवे छे। आ अनुपम व्रत सूर्योपासनानुं छे। आ दरमियान सूर्यदेवनी पूजा करवामां आवे छे। आ व्रत फक्त महिलाओ द्वारा ज नहीं परंतु पुरुषों द्वारा पण करवामां आवे छे। सूर्यनी आराधनानो महापर्व छठ पूजा 18 नवेम्बर थी शुरू थई, ત્યારે આજે આપણે વાત કરીશું છઠ પૂજાનું મહત્વ અને તેના ઇતિહાસ વિશે। સૌપ્રથમ વાત કરીએ છઠ પૂજાના મહત્વ વિશે। તો આ વ્રત સૂર્ય ભગવાન, ઉષા, પ્રકૃતિ, જળ, વાયુ વગેરેને સમર્પિત છે। આ તહેવાર મુખ્યત્વે બિહારમાં ઉજવવામાં આવે છે। આ ઉપવાસ કરવાથી નિસંતાન દંપતીઓને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે। એવું કહેવાય છે કે આ ઉપવાસ બાળકોની રક્ષા અને તેમના જીવનની સુખાકારી માટે કરવામાં આવે છે। આ વ્રતનું ફળ સેંકડો યજ્ઞોના ફળ કરતાં પણ વધુ છે તેમ કહેવાય છે। આ વ્રત ફક્ત બાળકો માટે જ નહીં પરંતુ પરિવારમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે પણ કરવામાં આવે છે। હવે વાત કરીએ છઠ પૂજાના ઇતિહાસ વિશે। તો પૌરાણિક કથા અનુસાર પ્રિયમવદ નામનો એક રાજા હતો। રાજાને કોઈ સંતાન ન હતું। રાજાએ સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવ્યો। આ યજ્ઞ મહર્ષિ કશ્યપે સંપન્ન કરાવ્યો અને યજ્ઞ કર્યા બાદ મહર્ષિએ પ્રિયમવદની પત્ની માલિનીને આહુતિ માટે બનાવેલ ખીરનો પ્રસાદ ગ્રહણ કરવા આપ્યો। આ ખીર ખાવાથી તેમને પુત્રની પ્રાપ્તિ તો થઈ પરંતુ તેમનો પુત્ર મૃત પેદા થયો। આ જોઈને રાજા ખૂબ જ વ્યાકુળ અને દુઃખી થઈ ગયા। રાજા પ્રિયમવદ તેઓના મૃત પુત્ર સાથે સ્મશાન ગયા। કહેવાય છે રાજા પુત્રવિયોગમાં પોતાના પ્રાણનો ત્યાગ કરવા લાગ્યા। આ સમયે બ્રહ્માની માનસપુત્રી દેવસેના પ્રગટ થયા। દેવસેનાએ રાજાને તેઓની પૂજા કરવા કહ્યું। આ દેવી બ્રહ્માંડની મૂળ પ્રવૃત્તિના છઠ્ઠા અંશમાંથી ઉત્પન્ન થયા છે અને આ જ કારણ છે કે તેઓને છઠ્ઠી મૈયા કહેવામાં આવે છે। જેમ માતાએ કહ્યું હતું તેમ રાજાએ પણ પુત્રની ઈચ્છાની કામનાથી દેવી ષષ્ઠીનું વ્રત કર્યું। આ વ્રત કરવાથી રાજા પ્રિયમવદને એક પુત્ર પ્રાપ્ત થયો। એવું કહેવામાં આવે છે કે છઠ પૂજા બાળકોની પ્રાપ્તિ અને બાળકોના સુખી જીવન માટે કરવામાં આવે છે। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।